ફિલિપીની મંડળીને લખેલો પાવર પ્રયત્ન પત્ર એનો બીજો અધ્યાય, ફિલિપીની મંડળીને લખેલો પાવર પ્રયત્ન પત્ર એનો અધ્યાય બીજો. એ માટે જો ખ્રિસ્તમાં કંઈ ઉત્તેજન, જો પ્રેમનો કંઈ દિલાસો, જો પવિત્ર આત્માની કંઈ સંગત, જો કંઈ હૃદયની કરુણા તથા દયા હોય, તો મારો આનંદ એવી રીતે સંપૂર્ણ કરો કે તમે એક જ મનના થાઓ, એક સરખો પ્રેમ રાખો, એક જીવના તથા એક દિલના થાઓ. પક્ષાપક્ષીથી કે મિથ્યાભિમાનથી કંઈ ન કરો, દરેકે નમ્રભાવથી પોતાના કરતા બીજાઓને ઉત્તમ ગણવા. તમે દરેક પોતાના હિત પર જ નહીં, પણ બીજાઓના હિત પર પણ લક્ષ રાખો. ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું તેવું તમે પણ રાખો. પોતે દેવના રૂપમાં છતાં તેના દેવ સમાન હોવાનું પકડી રાખવાનું ઈચ્છ્યું નહીં, પણ તેના દાસનું રૂપ ધારણ કરીને, એટલે માણસના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યો અને માણસના આકારમાં પ્રગટ થઈને મરણને, હા વધસ્તરના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યો. એને લીધે દેવે તેને ઘણો ઊંચો કર્યો અને સર્વ નામો કરતા તેણે તેને એવું શ્રેષ્ઠ નામ આપ્યું કે આકાશમાંના, ભૂમિ પરના તથા ભૂમિ નીચેના સર્વ ઈસુના નામે ઘૂંટણ પડીને નમે અને દેવ પિતાના મહિમાને અર્થે દરેક જીવ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. તેથી મારા વાલાઓ, જેમ તમે હંમેશા આધીન રહેતા હતા, તેમ કેવળ મારી હાજરીમાં જ નહીં, પણ હવે વિશેષ કરીને મારી ગેરહાજરીમાં પણ ભય તથા કંપારી સહિત તમારું તારણ સાધી લેવાનો યત્ન કરો. કેમ કે જે પોતાની પ્રસન્નતા પ્રમાણે તમારામાં ઈચ્છવાની તથા કરવાની પ્રેરણા કરે છે તે દેવ છે. બળબડાટ તથા તકરાર વગર બધું કરો કે જેથી કુટિલ તથા આડી પ્રજામાં તમે નિર્દોષ તથા સાલસ દેવના નિષ્કલંક છોકરા જીવનનું વચન પ્રગટ કરીને જો તેઓ જેવા જગતમાં દેખાવ છો એવા થાવ, જેથી ખ્રિસ્તના દિવસમાં મને એવું અભિમાન કરવાનું કારણ મળે કે હું વૃથા દોડ્યો નથી અને મેં વૃથા શ્રમ કર્યો નથી, પણ જો હું તમારા વિશ્વાસના અર્પણ તથા સેવા પર પ્રિયાર્પણ તરીકે રડાઉં છું તો હું આનંદ પામું છું ને સ્તમ સર્વની સાથે પણ હરખાઉં છું. એમ જ તમે પણ આનંદ પામો અને મારી સાથે હરખાઓ. પણ હું પ્રભુ ઈસુમાં આશા રાખું છું કે હું તિમોથીને તમારી પાસે વહેલો મોકલીશ, તેથી તમારી ખબર જાણીને હું પણ ઉલ્લાસી થાઉં, કેમ કે તમારી કાળજી બરાબર રાખી શકે એના જેવી પ્રકૃતિનો બીજો કોઈ મારી પાસે નથી. કેમ કે સગળા માણસો ખ્રિસ્ત ઈસુની વાત નહીં પણ પોતાની જ વાત શોધે છે, પણ તમને તો અનુભવથી ખાતરી થઈ છે કે જેમ દીકરો પિતાની સાથે કામ કરે તેમ તેના સુવાતાના પ્રચારને સારું મારી સાથે સેવા કરી. એ માટે હું આશા રાખું છું કે જ્યારે મારા વિશે શું થવાનું છે તે હું જાણીશ કે તરત હું તેને મોકલી દઈશ. પણ હું પ્રભુમાં ભરોસો રાખું છું કે હું પોતે પણ વહેલો આવીશ. તો આ પણ મારો ભાઈ એપાફ્રોડિટસ, મારી સાથે કામ કરનાર તથા સહયોદ્ધો, તેમજ તમારો મોકલેલો તમારો ખપ પૂરો પાડનાર, તેને તમારી પાસે મોકલવાને મને અગત્ય જણાય, કારણ કે તે તમો સર્વને બહુ ચાહતો હતો અને તે બહુ ઉદાસ હતો, કેમ કે તમે સાંભળ્યું હતું કે તે માદો છે, કેમ કે તે મરણતોલ માદો હતો ખરો, પણ દેવે તેના પર દયા કરી, કેવળ તેના પર જ નહીં પણ મારા પર પણ, કે મને શોક પર શોક ન થાય. તમે તેને જોઈને ફરીથી ખુશી થાઓ અને મારો ખેદ પણ ઓછો થાય, માટે મેં બહુ ઉતાવળથી તેને મોકલ્યો. માટે તમે પૂર્ણ આનંદ સહિત પ્રભુમાં તેનો આદર સત્કાર કરો અને એવાઓને માન યોગ્ય ગણો, કેમ કે ખ્રિસ્તના કામને સારું તે મરણની નજીક આવી ગયો અને મારે અર્થે તમારી સેવામાં જે અધૂર હતું તે સંપૂર્ણ કરવાને તેણે પોતાનો જીવ જોખમમાં નાખ્યો.